હવે આ આપણે આગળના બીજા લેક્ચરની અંદર વાત કરેલ કે જેમાં મેં કીધું કે આપણે આના પછીના વિડિયો લેક્ચરની અંદર ભૌતિક અવસ્થાના આધારે આપણે આ પરિક્ષેપી કલા છે અને પરિક્ષેપણ માધ્યમ આનો બેનો આપણે વર્ગીકરણ કરશું તો અહીંયા આપણે આને કોષ્ટક લખેલું છે હવે આપણે આને સમજવાનો ટ્રાય કરીએ કે આપણે આગળ કલીલની ટોટલના ગુણધર્મો કણ આ બંને વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ હવે આપણે આ ખબર પડી ગઈ તો આપણે પહેલું જોઈએ વિક્ષેપિત કલા તો એ કોને કહીશું કે જે દ્રાવણમાં રહેલો દ્રાવ્ય ઘટક કણ છે એને આપણે એ શું બનાવે છે વિક્ષેપિત કલા બનાવે સમજાઈ ગયું બીજું લઈએ વિક્ષેપણ માધ્યમ કે જે દ્રાવણમાં એવો જ ઘટક કણ કે જે નિલંબિત રહેતો હોય નિલંબિત એટલે ખબર છે શું છે તો આ નિલંબિત કણ છે એને આપણે ઈ કેવું માધ્યમ બનાવે વિક્ષેપણ માધ્યમ તો એના પછી કલીલનો પ્રકાર આપ્યો અને એના પછી એનું ઉદાહરણ આપ્યું છે હવે આપણે પહેલાથી ઉદાહરણ જોતા જઈએ વિક્ષેપિત કલા તરીકે પ્રવાહી પ્રવાહીમાં હું પાણીનો ઉપયોગ કરી લઉં અથવા કોઈ એવા બીજા દ્રાવણનો ઉપયોગ કરી લઉં આપણે શેનું વાત થાય છે પ્રવાહી જે વિક્ષેપિત કલા છે તો આને આપણે શું કહીશું દ્રાવ્ય ઘટક તરીકે ઉપયોગ લઈએ પ્રવાહી હવે એમાં મેં વિક્ષેપણ માધ્યમ એટલે કે જે કેવું રહેતો હોય નિલંબિત રહેતો હોય તો વાયુમાં તો હવા આપણે ઉદાહરણ લઈ લઈએ હવા છે એ પ્રકારનો વાયુ છે કે જેમાં ઘણા બધા પ્રકારના રજકણો ઘણા બધા પ્રકારના વાયુઓ આ બધા પ્રકારના મિશ્રણ છે પણ હવામાં રહેલા જે કણો છે ઘટક કણો છે કેવા છે નિલંબિત છે અને કોની સાથે મિશ્ર થાય છે આની સાથે પ્રવાહી અને વાયુનું મિશ્રણ થાય ત્યારે એરોસોલ એટલે કે ધુમ્મસ છે ધુમ્મસમાં ઝાકળ હોય બરોબર પછી વાદળ અને ઝાકળ ધુમ્મસ ઝાકળ અને વાદળ આ એના બેસ્ટ ઉદાહરણ કે જે કલીલનો પ્રકાર એરોસોલ બરોબર તો આને આપણે શું કહીશું વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ હવે એના પછી બીજો લઈએ ઘનનું ઉદાહરણ પેલું પ્રવાહી લીધું અને પછી ઘન ઘનનું વાયુ ઘન અને વાયુ મિશ્ર થવાથી શું બને છે ધુમાવો બરોબર ઘન અને વાયુ કે જ્યારે આપણે ઘન તરીકે લાકડાઓ છે એને સળગાવે ત્યારે શું ઉત્પન્ન થાય ધુમાડો પછી વાહનોમાંથી બહાર નીકળતો ધુમાડો તો આ એક પ્રકારે શું હોય ઘન સ્વરૂપમાં જ હોય તો આપણે આ ઘન અને વાયુની વાત કરી કે જે એક પ્રકારના આ જે ઉદાહરણ છે જે કેવા ધરાવે છે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ ધરાવે છે બરોબર હવે આપણે વાત કરીએ વાયુ અને પ્રવાહી તરીકે ફીણ કલીનો પ્રકાર કયો છે ફીણ ફીણમાં શેવિંગ ક્રીમ આપણે કોઈ પણ હેર સલૂન છે તો અહીંયા આપણે શેવિંગ કરાવવા જઈએ તો ઈ ફીણનો ઉપયોગ કરે ટ્યુબનો ઉપયોગ કરે તો ઈ શેવિંગ ક્રીમ કહેવાય અને પ્લવણ આ બંને છે ઈ કેના ઉદાહરણ છે વાયુ અને પ્રવાહીના કે જે વિક્ષેપણ વિક્ષેપિત કલા અને વિક્ષેપણ આ માધ્યમ આપણને અંદર રહેલા જે કણો છે એ આવા માધ્યમ ધરાવે છે કે જે એક બેસ્ટ કલીનો પ્રકાર કહેવાય જેને કહેવાય ફીણ આમાં પણ એ જ થાય ને ધુમાડો જેમાં ઘન અને વાયુ બંનેનું મિશ્રણ રહેલું હોય બરોબર વાયુ તરીકે કાર્બન ડાયોક્સાઇડ પણ એ પ્રકારે કેવો દેખો તો ઘનમાં જતો હોય ને ધુમાડો તો ઘન અને વાયુનું ઉદાહરણ છે જેને વિક્ષેપિત માધ્યમ કહેવાય અને વિક્ષેપિત કલા કહેવાય પછી પ્રવાહી તરીકે પાયસ જેને આપણે શું કહીએ પાયસ એટલે દૂધ અને બીજું ફેસ ક્રીમ જે ફેસ ઉપર લગાડવામાં આવતી કોઈ પણ એવી ક્રીમ હોય કે જે આપણે ફેસ વોશ છે તો આવા બધા ક્રીમ છે કે જે આપણે ફેસ ઉપર લગાડીએ બરોબર તો આ મોઢા ઉપર લગાડવાના જે ક્રીમ છે દૂધ છે તો એનો બેસ્ટ ઉદાહરણ કરીને શું કહેવાય પાયસ કે જેમાં પ્રવાહી અને પ્રવાહીનું મિશ્રણ રહેલું હોય કારણ કે દૂધમાં પ્રવાહીનું જ મિશ્રણ તો એને આપણે શું કહીશું પાયસ કલીલનો પ્રકાર કેવો પાયસ પછી ફેસ ક્રીમ એમાં પણ પ્રવાહીનું મિશ્રણ હવે ઘન અને પ્રવાહી
કોણ અને પ્રવાહી જેને કહેવાય સોલ અથવા એનું ઉદાહરણ છે કાદવ કાદવમાં ઘન કચરો પણ હોય અને પાણીનો પણ ઉમેરો થતો હોય પાણીનો ઉમેરો થાય એ કચરામાં ત્યારે જ કે કાદવ કિચડ બને તો એમાં ઘન અને પ્રવાહીનું મિશ્રણ થાય અને એને આપણે શું કહીશું કલિનો પ્રકાર સોલ પછી વાયુ અને ઘન વાયુ અને ઘન મિશ્ર થાય તો આપણે એને કલિનનો પ્રકાર શું કહીશું ફિન એનું ઉદાહરણ શું ફિનનું ઉદાહરણ ફિન રબર અને પથ્થર રબર આપણે જે ઇરેઝર છે ચકવાના હાથો તો ટ્યુબ ટાઈપ રબર છે તો એમાં શેનું મિશ્રણ થતું હોય ઘન અને પ્રવાહી જેને આપણે ઓલા સોરી વાયુ અને ઘનનું પછી મિશ્રણ થતું હોય અને એને આપણે શું કહીએ કલિનનો પ્રકાર ફિન કહીએ પછી આવે પ્રવાહી અને ઘન પ્રવાહી અને ઘનનું મિશ્રણ કરીએ તો એ એક પ્રકારનો જેલ નામનો છે એક કલિનનો પ્રકાર મળે જેને શું કહે છે જેલ જેલમાં જેલી જેલી આપણે ઘણી વખત છે ખાઈએ છીએ તો એ જેલી જેમાં કેનું મિશ્રણ હોય પ્રવાહી દ્રાવ્ય ઘટક તરીકે પરિક્ષેપિત કણ તરીકે પ્રવાહી હોય અને જે નિલંબિત રહેતો એવો કણ કયો છે ઘન હોય તો એને આપણે જેલી ચીઝ અને માખણ આ એના બેસ્ટ ઉદાહરણ પછી ઘન અને ઘનનું ઘન ઘનમાં ઘનસોલ મળે ઘનસોલમાં રંગીન જેમ સ્ટોન એટલે કે રંગીન પદાર્થો રંગીન પથ્થરો હોય એ અને બીજું દૂધિયો કાચ આ હતી આપણે કલિનનું જે વર્ગીકરણ છે ભૌતિક અવસ્થાના આધારે તો આ એનું આપણે વર્ગીકરણ દર્શાવીએ હવે આના પછીના વિડીયો લેક્ચરની અંદર થોડીક આપણે આગળ વાત કરીશું. વસ્તુ જય હિન્દ.